જૂનાગઢ ખાતે યોજાયેલ ઇન્સ્પાયર એવોર્ડ માનાંકમાં નાની કુંડળ પ્રાથમિક શાળાની કૃતિની પસંદગી. જૂનાગઢ ડાયટ ખાતે ત્રણ જિલ્લા કક્ષાઓની અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ આ સંયુક્ત રીતે તારીખ 28 ડિસેમ્બરના રોજ યોજાયેલ ઇન્સ્પાયર એવોર્ડ માનકમાંથી નાની કુંડળ પ્રાથમિક શાળાની કૃતિ, જેનો વિષય ઉર્જા બચાવ કરવાનો હતો, એ જિલ્લા કક્ષાની 38 કૃતિમાંથી શ્રેષ્ઠ 4 કૃતિમાં પસંદગી પામેલ છે. શ્રી નાની કુંડળ પ્રાથમિક શાળાના 3 બાળકો મેર ઉમેશ ભરતભાઈ, ઉતેડિયા સંદીપ ઘુઘાભાઈ તથા મકવાણા મૌલિક બાલાભાઈ તથા શાળાના શિક્ષક રોશનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બનાવી અને રજૂઆત કરવામાં આવી હતી. તારીખ 28/12/2018ના રોજ જૂનાગઢ ડાયટ મુકામે ઇન્સ્પાયર એવોર્ડ માનાંકમાં જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લા 3 સંયુક્ત ક્રમે ઇન્સ્પાયર એવોર્ડ માનાંક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાની કુલ 38 કૃતિ હતી. એટલે કે એમાંથી માત્ર 4 કૃતિને નંબર આપવાના હતા. તેમાં તેના લોકલ નિર્ણાયકો તથા NIF દિલ્હી દ્વારા આવેલા નિર્ણાયકો દ્વારા કૃતિને પસંદ કરવામાં આવી હતી, જેમાં શ્રી નાની કુંડળ પ્રાથમિક શાળાનો નંબર આવેલ હતો. હવે શ્રી નાની કુંડળ પ્રાથમિક શાળા આગળના અત્યારે વિશ્વમાં ઉર્જાની કટોકટી વધી ગઈ છે, તેના માટે આપણે એક પ્રવૃત્તિ બનાવેલ છે, તે તમને બતાવું. જેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તો પંખો ઓટોમેટિક કુલ થાય છે, અને જેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટે તો પંખો ઓટોમેટિક ધીમો થઈ જાય છે. એટલા માટે આપણે આર્થિક બચત પણ થઈ શકે અને ઉર્જાની બચત પણ થઈ શકે. રિપોર્ટર અશ્વિન સોલંકી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા.